साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રાંતિજ પખડ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા વિભાગ દ્વારા શસ્ત્ર પૂજા અને માતાજીની આરતીનો કાર્યક્રમ યોજાયો। વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, પરપુણ્યનો વિજય, અત્યાર પર સદાચારનો વિજય, ક્રોધ પર દયા ક્ષમાનો વિજય, અજ્ઞાન પર જ્ઞાનનો વિજય, रावण पर श्रीरामना विजयना प्रतीक सेवा पावन पर्व विजयादशमी ने लईने प्रांतिज भाखरिया बस स्टेन्ड खाते आवेला श्री रांदल महाकाली मंदिर खाते विश्व हिंदू परिषद ने बजरंग दल प्रांतिज प्रखंड हिम्मतनगर जिल्लो साबरकांठा विभाग द्वारा शस्त्र पूजन कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं, जेमां आरती बाद विविध शास्त्रों की पूजा अर्चना करवामां आवी हती। तो आ प्रसंगे उपस्थित सर्वेनु स्वागत बाद माताजीनी आरती बाद उपस्थित संतो महंतो अने प्रांतिज तलोदना धारासभ्य गजेन्द्रसिंह परमार सहित उपस्थित सौ कोई द्वारा शास्त्रोक्त विधिथी शास्त्रोनु पूजन करवामां आव्युं हतुं। तो आ प्रसंगे सुनीलदासजी महाराज, दशरथदासजी महाराज, नवनीतभाई पटेल विश्व हिंदू परिषद, उत्तर गुजरात महामंत्री विश्व हिंदू परिषद, जिल्लाना प्रमुख मनहरभाई सुथार, तालुका सदस्य प्रदीपसिंह राठौर, नरेन्द्रसिंह सोलंकी, नटुभाई बारोट, जी एस पटेल, जसवंतसिंह, महेन्द्रसिंह राठौर, मनुसिंह राठौर, विजयसिंह मकवाणा, अंकितभाई पटेल, विजयसिंह मकवाणा, अंकितभाई पटेल, युवराजसिंह, भाविनभाई पुरोहित सहितना हिंदू परिषद અને બજરંગદળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારીને વિધિવત રીતે શાસ્ત્રોની પૂજા કરી હતી। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજે પ્રાંતિજ નગર ખાતે બજરંગદળ અને દુર્ગાવાહિની આજે વિજયદશમીના કાર્યક્રમો આયોજિત સર્વ સંતશ્રીઓ, પ્રાંતિજ નગરમાં પધારેલા સર્વ આગેવાનો, મિત્રો, આજના પાવન પ્રસંગે વિજયાદશમીના દિવસે હું તો એટલું જ કહેવા માગું છું કે આ કોરોના મહામારી જે દેશમાં અને આખા રાષ્ટ્રની અંદર જે નુકસાન કરી રહી છે એ કોરોનાનો નાશ થાય અને આ રાષ્ટ્રની અંદર સુખ શાંતિ સલામતી જરમાય એ પરમ પરુ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું અને આવનારા સમયની અંદર આ દેશની અંદર સુખ શાંતિ થાય અને ભારત અખંડ બને એવી પરમ કૃપા પ્રાર્થના અને વિજયાદશમીને સારા દેશવાસીઓ મારા તરફથી શુભકામનાઓ, ભારતમાં જય વંદે માતરમ, જય શ્રી રામ। આજના વિજયાદશમી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પ્રાંતિજ પ્રખંડમાં મહાકાલી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને ઉત્સવ સંયમિત રીતે કરવામાં આવ્યો। આજરોજ શસ્ત્રપૂજન કરવા માટે માન્ય ધારાસભ્યશ્રી પણ ગજેન્દ્રસિંહજી હાજર રહ્યા, પૂજ્ય સંતો દ્વારા પણ બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું અને એવું કહેવાય કે ભાઈ આ કોરોના મહામારીમાં એ રાક્ષસનો પણ નાશ થાય એના માટે ભાવનાપૂર્ણ બધા કાર્યકર્તાઓ દ્વારા ભાવના કરવામાં આવી કે ભાઈ ભારત દેશ અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી સત્વરે મુક્ત થાય અને ફરીથી મૂળ પાટા પર પાછા આવી જાય। સમગ્ર આર્થિક સંપદા બધાય સમગ્ર વિશ્વ આ રીતે હેરાન થઈ રહ્યું છે તો એમાં બહાર નીકળે એના માટે પ્રભુ શ્રી રામને આપણે પ્રાર્થના કરી છે અને વિશ્વ હિન્દુ પરિષદે એવી યોજના બનાવી છે કે પ્રાંતિજ પ્રખંડમાં યુવાનોને આહ્વાન કરીએ છીએ કે દરેક ગામમાંથી ઓછામાં ઓછા દસ યુવાનો વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાય અને ધર્મના કામમાં લાગે, ધર્મ થકી સમગ્ર દેશની સેવા થશે એવી અમારી સૌની અપીલ છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે પ્રાંતિજ મુકામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આજે આજથી વર્ષો પહેલાં ભગવાન રામજીએ જે શસ્ત્ર પૂજા કરીને બુરાઈ સામે અચ્છાઈને જીત કર્યું એવા રાવણનું વધ કરીને અને એક જીવનમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખરેખર આપણા અંદર પણ રાવણ છે, કામ ક્રોધ મોહ મદ એને દૂર કરવા માટે ભગવાન રામજીનું આરાધના કરીએ અને ખાસ કરીને આપણા જીવનમાં જે અત્યારે જે દીકરીઓમાં જે બનાવ બને છે એને ખરેખર આપણે યુવાનો એને જાગૃત કરીએ
અને આપણે જેવી રીતે પોતાના બેન દીકરી માટે આપણે જે શ્રદ્ધા છે એવી રીતે દરેક સમાજના દીકરીઓ એ પોતાના દીકરીઓ છે એને માટે નવરાત્રિના પર્વ છે એટલે દીકરીઓને ખાસ કરીને યાદ કરીએ છીએ કે દીકરીઓ આપણી જ છે એમાં કોઈ પણ કુદૃષ્ટિ ના ડારે અને જે કુદૃષ્ટિ ડારે એવા લોકોનાની આપણે પ્રતિકાર કરીએ અને એને સજા પણ થાય એ પ્રાર્થના સાથે જય શ્રી રામ.